કેમ છો બાળ દોસ્તો? મજામાં? હું ગોહિલ જીતેન્દ્ર, મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે જવાહર નવોદય વિદ્યાલયના ગણિતની અંદર જે ચેપ્ટર વાઇઝ ચેપ્ટર છે વિચારી રહ્યા છીએ. આજે આપણે પ્રકરણ 4 જેની અંદર પ્રાથમિક ક્રિયાઓ એટલે કોના ભાગુ સભા એ સમજવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ખાસ આજે કૌંસ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી આ સમજતા પહેલા કઈ ગુણાકારના સરવાળાના જે ગુણધર્મો છે, જે નિયમો છે, એને જ આપણે આ લેક્ચરની અંદર સમજવા પ્રયત્ન કરીશું. જો બાળ દોસ્તો તમે નવા હોય, ખાસ તમારી નંબર વિનંતી છે, તમે નોટ અને પેન સાથે રાખો, જેના કારણે જે પણ બોર્ડ ઉપર કરાવવામાં આવે એ સાથે સાથે કરતા જઈએ. વધુ સમય ન લઈએ, ખાસ આપણે જોઈ લઈએ કે સરવાળા માટેના કઈ નિયમો છે, શું છે, અને ગુણાકાર માટેના. ખાસ મિત્રો, આપણે સરવાળા અને ગુણાકારના બંને નિયમો સાથે સાથે કરતા જઈએ, જેને કારણે આપણને ખ્યાલ આવતું જાય. પહેલી વસ્તુ, સરવાળા માટેનો નિયમ શું, એક નિયમ શું કે છે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા નો સરવાળો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા નો સરવાળો પૂર્ણ જ મળે. બરોબર મિત્રો, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઉદાહરણ જોઈએ તો કે 4 વત્તા 3, 4 વત્તા 3 બરાબર 7 મળ્યા. તો કે 4 પણ પૂર્ણ છે, 3 પણ પૂર્ણ અને 7 પણ પૂર્ણ સંખ્યા છે. એ જ વસ્તુ ગુણાકારમાં લાગુ પડે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો એટલે ગુણાકાર લખી નાખીએ અહીંયા, તો ગુણાકાર હંમેશા કેવો મળે છે, પૂર્ણ જ મળે છે. દાખલા 4 × 3, 4 × 12 બરાબર, આ પણ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે અને આ પણ પૂર્ણ છે. બરાબર, ત્યાર પછી નિયમ 2 સમજીએ. શું કહે છે નિયમ 2? એનો છે ક્રમનો ગુણધર્મ. સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ શું કહે છે આપણે સમજી લે. તો 4 વત્તા 3 બરાબર 7 જવાબ આવે. બરાબર, તો મિત્રો ક્યારેક અહીં આપણે 3 ને આગળ લઈ લે અને 4 ને પાછળ જવા દઈએ, ક્રમ બદલાવી આગળ પાછળ કરીએ. બરાબર, 3 આગળ આવ્યા, 4 પાછળ ગયા, તો પણ જવાબ કેટલો આવે છે, 7. જવાબમાં કાંઈ ફરક પડતો નથી, માટે આને કહેવાય છે ક્રમનો ગુણધર્મ. એવી જ રીતે ગુણાકાર માટેની વાત કરીએ છીએ તો 4 × 3 કરીએ તો 12 આવે છે. બરાબર, હવે અહીંયા પણ આપણે ક્રમ બદલાવી નાખીએ, 3 ને આગળ લઈ લે, 3, 4 પાછળ ગયા, 3 × 4 = 12. જવાબ છે એમાં પણ કાંઈ ફરક પડે નહીં, પરિણામ એ જ આવે છે. એટલે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ જળવાઈ રહે છે, આ નિયમ થાય છે 2. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજો નિયમ જોઈ લે, એ છે જૂથનો નિયમ. જૂથનો ગુણધર્મ અથવા નિયમ બે જ થાય. શું કહેવા માંગે છે સમજી લે, જૂથનો ગુણધર્મ. દાખલા તરીકે 3 વત્તા 4 વત્તા 2 આવી રીતે કઈક જૂથ બનાવવાના હોય. કોઈ પણ 3 સંખ્યા હોય, 2 જૂથ પડે અને 1 અલગ સંખ્યા આવે, એનો જવાબ શું આવે? 3 × 4 = 7 વત્તા 2 બરાબર, જવાબ આવ્યો 9. મિત્રો અહીંયા કદાચ જૂથ બદલાવી નાખીએ, બરાબર, આ 4 ને 12 લઈ જઈએ, 3 ને અંદર લઈ જઈએ, બરાબર, તો 3 વત્તા 2 વત્તા 4 તો પણ જવાબ જોઈએ આપણે, 3 ને 2 = 5 વત્તા 4 જવાબ આવ્યો 9. એનો મતલબ કે કોઈ પણ જૂથ આગળ પાછળ બનાવી, કોઈ પણ 3 સંખ્યાને આગળ પાછળ જૂથ દ્વારા કરવામાં આવે સરવાળાની ક્રિયા, તો જવાબ એનો એ જ આવે છે, જવાબમાં કાંઈ ફરક પડતો નથી. આ જ નિયમ મિત્રો આપણે ગુણાકાર માટે પણ જોઈ લે, 4 × 3 × 2 બરાબર, અહીંયા જોઈએ 4 × 3 ખાસ મિત્રો 12, 12 × 2 એટલે જવાબ આવશે 24. જે રીતે અહીંયા પણ બદલાવ્યું એ રીતે અહીંયા પણ બદલાવી નાખીએ, 2 ને અંદર લઈ લે અને 4 ને આપણે 12 જવા દઈએ, 3 × 2 લઈએ, 4 × 3 = 6, 6 × 4 જવાબ આવે 24. મિત્રો અહીંયા અને અહીંયા જોઈએ આપણે જવાબ સરખો જ મળે છે. બરાબર, એટલે ગુણાકાર માટે પણ ક્રમનો જે ગુણધર્મ લાગુ પડે છે સરવાળા જેવો, એવી રીતે જૂથનો નિયમ પણ ગુણાકાર માટે એ જ રીતે લાગુ પડે છે. કોઈ પણ સંખ્યાને અલગ અલગ જૂથ કરી અને ગુણાકારની ક્રિયા કરવામાં આવે, બરાબર, તો જવાબ તો એ જ આવે છે. ત્યાર પછી મિત્રો ત્રીજો વસ્તુ આપણે જોઈ લઈએ, ચોથો વસ્તુ કે તટસ્થ. તો મિત્રો તટસ્થ સંખ્યા એ કહેવામાં આવે છે કે સરવાળા માટે તટસ્થ સંખ્યા છે 0 અને ગુણાકાર માટે પૂછવામાં આવે એની તટસ્થ સંખ્યા છે 1. કઈ રીતે આપણે સમજી લે, તો 5 × 1 કરો તો પરિણામ કેટલું આવશે, 5 જ આવે છે. તમે કદાચ 100 ની સાથે ગુણો, 100 × 1 કરો તો જવાબ આવશે 100. એટલે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો સંખ્યામાં કોઈ બદલ થતો નથી, સંખ્યા જે પોતે છે એ જ એનો જવાબ આવે છે, એને કહેવાય છે તટસ્થ સંખ્યા. બરાબર, તો એક સંખ્યા છે એ ગુણાકારમાં કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો જવાબ
એનો એજ આવે બરોબર. એવી રીતે સરવાળા માટે અહીંયા જોઈએ તો 5 વત્તા શૂન્ય કરીએ તો જવાબ કેટલો આવે છે 5 આવે છે. એટલે આ બન આ જે ચાર નિયમ આપણે જોયા પૂર્ણ સંખ્યાનો સરવાળો કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર તો જવાબ પૂર્ણ મળે. બીજી વસ્તુ આપણે કર્મનો ગુણધર્મ જોયો, પછી જૂથનો જોયો અને તટસ્થ સંખ્યાનો જોયો. ત્યાર પછી ઘણી વખત પૂછાય છે મિત્રો આ કે ખાલી જગ્યા પર મૂકે કે સરવાળા માટે તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે 0, 1, 2, 3 તો જવાબ આવશે 0. ઘણી વખત પૂછે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા નીચેનામાંથી કઈ 1, 5, 0, 100 તો 1 એનો જવાબ આવે. ત્યાર પછી એક બીજી વસ્તુ આપણે સમજી લઈએ બોર્ડ ઉપર કે ગુણાકાર છે મિત્રો, ગુણાકાર છે એ ક્રિયા કેવી છે? પૂર્ણાવર્તિત. પૂર્ણાવર્તિત સરવાળો છે. આ પણ એક વસ્તુ સમજી લે. અને ભાગાકાર છે એ પૂર્ણાવર્તિત બાદબાકી છે. તો આ જે કોન્સેપ્ટ છે એ પણ આ સાથે સાથે આપણે સમજી લઈએ બરાબર. તો ખાસ જોઈએ ગુણાકાર કઈ રીતે, તો 5 ને 2 વડે ગુણીએ જવાબ કેટલો આવ્યો? 2. આ 10 આવ્યો બરાબર. તો આ 2 છે બરાબર, 2 ગુણ્યા 2 ને 5 વખત સરવાળો કરો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 મતલબ જવાબ કેટલો આવશે? 2 2 4 ને 10. એટલે મતલબ આ શું છે? પુનરાવર્તિત સરવાળો કરવામાં આવે 2 ને 5 વખત સરવાળો કર્યો જવાબ કેટલો આવ્યો? 10. એનો મતલબ એમ થાય ગુણાકાર છે એ પુનરાવર્તિત સરવાળો થાય છે. અને ભાગાકાર છે અહીંયા આપણે કરીએ 10 ભાગ્યા 5 તો 2 5 10 મિત્રો શું આવી ગયા. એનો મતલબ છે 5 છે 10 માંથી 5 એક વાર કાઢીએ, 10 માંથી 5 બે વાર કાઢીએ જવાબ કેટલો આવી જાય? શૂન આવી જાય છે. એનો મતલબ છે પુનરાવર્તિત શું છે? બાદ બાકી છે. 10 માંથી 1 વખત 5 બાદ કરશું, પછી 5 વચ્ચે 5 માંથી પાછા 5 બાદ કરશું એટલે જવાબ આવી ગયો 0. શેષ થતી 0 એ આપણને મળી જાય છે. એટલે મિત્રો ખાસ નોંધી લે કે ગુણાકાર માટે પુનરાવર્તિત ગુણાકાર એ છે ખાલી જગ્યા, પુનરાવર્તિત ખાલી જગ્યા છે તો સરવાળો છે. ભાગાકાર છે મિત્રો એ પણ નોંધી લેજો, એ પુનરાવર્તિત ખાલી જગ્યા છે એવું પૂછે તો બાદ બાકી છે. આ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ. હવે પછી આપણે ભાગાકારની જે વસ્તુ છે બરાબર, ભાગાકારના જે દાખલા છે એના આધારે કંઈક પૂછાય પ્રશ્નો એની આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા જોઈ લઈએ અને જે પ્રાથમિક ક્રિયાઓ છે ચાર જે આપણે ભાગુ સભા એના દાખલા પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. એની પહેલા આપણે એક નવોદયમાં ખાસ આપણે સમજી લઈએ કે ટોપિક છે ભાગાકાર. મિત્રો કોઈ પણ વસ્તુ ભાગાકારની વાત કરીએ બરોબર, અહીંયા આપણે 31 ભાગ્યા 5 કરીએ 5 6 30 શેષ કેટલી વિધિ 1 તો આ 6 ને શું કહેવાય? 1 ને શું કહેવાય એ આપણે સમજી લઈએ. 6 ને શું કહેવાય છે? ભાગફળ. શેષ ને શું કહેવાય? 1 ને શું કહેવાય? શેષ. આને કહેવાય ભાજ્ય, આને કહેવાય ભાજક. મિત્રો આટલી વસ્તુ આપણને ધોરણ 4 માં શીખવા મળી છે. પણ મિત્રો આના આધારે જ કંઈક નવોદયમાં દાખલા પૂછાય એવો આ જ જે રકમ છે એને આપણે રકમ બનાવીએ. આ દાખલાને રકમ કઈ રીતે બને તો આ રીતે પૂછી શકાય. કઈ સંખ્યાને? કઈ સંખ્યાને 5 વડે ભાગતા ભાગફળ ભાગફળ 6 મળે અને શેષ 1 વધે છે તો તે સંખ્યા શોધો. મિત્રો અહીંયા આપણને આ જ દાખલો છે બરાબર, આ એક ઉદાહરણ આપું છું એને જ આપણે રકમ સ્વરૂપે સમજીએ. કઈ સંખ્યાને? તો મિત્રો આવા જ્યારે દાખલા હોય ત્યારે આપણે એક સૂત્ર બનાવવાનું. ખાસ મિત્રો સૂત્ર કઈ રીતે? જ્યારે આપણે સંખ્યા મેળવીએ એટલે કે ભાજક ભાજક આપ્યો છે અને ભાજ્ય શોધવાનું. ખાસ મિત્રો એ જોઈએ ભાજ્ય શોધવાની વાત કરવામાં આવે છે. ત્યારે આપણે આ વસ્તુ શોધવી હોય તો ક્યારે મળે? તો કે ભાઈ ભાજક અને ભાગફળનો ગુણાકાર કરવાનો અને આનું સૂત્ર બને. શું બને? તો ભાજ્ય બરાબર જોઈએ મિત્રો અહીંયા સૂત્ર લખીએ છીએ કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો આપણને શું મળી જાય? ભાજ્ય મળી જાય છે. આ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરીએ રકમની અંદર બરાબર. ભાજ્ય બરાબર શું છે સૂત્ર જોઈએ તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા કેટલું કીધું? 5 વડે ભાગતા ભાજક કેટલો છે? 5. શેષ કેટલી વિધિ? 6. ભાગફળ કેટલા? 6 અને શેષ કેટલી વધે છે? 1 વધે છે.
આપણને એકદમ સરળ છે, પણ આપણે જયારે આવું જયારે પૂછી નાખે એટલે આપણે મૂંઝાઈ જાય. ઉદાહરણ આપણે બીજું કરીએ, એક આપણે કહ્યું, ઉદાહરણ બીજું પણ આપણે કરીએ. કઈ સંખ્યાને 14 વડે ભાગતા શેષ 5 વધે અને ભાગફળ 14 હોય તો તે સંખ્યા શોધો. મિત્રો આપણે સંખ્યા શોધવાની વાત કરીએ અથવા ભાગ્ય શોધવાની વાત કરીએ, અહીંયા ઓપ્શન આપશે. એ ઓપ્શન છે એમાં 200 હશે, બી ઓપ્શનમાં 14 હશે, સી ઓપ્શનમાં 196 હશે અને ડી ઓપ્શન આપશે 201. મિત્રો આવા દાખલા હોય તો એકદમ આપણે સરળતાથી, કારણ કે આપણને ખ્યાલ છે ભાજ્ય છે, ભાજ્ય શોધવાનું હોય છે આપણે તો શું કરવાનું છે, તો આ બે નો ગુણાકાર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ સૂત્ર નો જ ઉપયોગ આપણે કરવાનો છે અને એના આધારે આપણે જે જવાબ તરફ આગળ વધવાનું છે. તો 11 વડે ભાગતા તો ભાજક કેટલો છે, 14 વડે ભાગતા કીધું છે, ભાજ્ય કેટલું ભાગફળ કેટલું મળ્યું છે તો 14 મળે છે. ખાસ મિત્રો 14 લખીએ, શેષ કેટલી વધે છે તો 5 વધે છે. 14 ગુણ્યા 14 એટલે 196 થાય, વત્તા 5 એટલે થાય છે 201. મિત્રો આપણો જવાબ શું આવશે, ડી આપણો સાચો જવાબ છે. મિત્રો આવા દાખલા ખાસ નવોદયમાં પૂછાય છે, તો આ દાખલાની વધારે પ્રેક્ટિસ કરીએ. ખાસ આપણે કોઈ પણ 5મા ધોરણ કે 4થા ધોરણમાં ભાગાકારનો આવી દાખલો કરીએ એના આધારે આપણે રકમ બનાવી લેવાની અને જાતે જ પ્રયત્ન કરવાનો, એટલે આવા દાખલા પૂછાય તો આપણને એકદમ ઈઝીથી આવડી જાય. ત્યાર પછી હવે આગળ વધીએ કે ક્યારેક એવું પણ પૂછી નાખે છે, બરાબર, ક્યારેક શું પૂછી નાખે કે ભાજ્ય ક આપણને શોધવાની વાત કરવામાં આવે, બરાબર. જો અહીંયા આપણે આવું જોઈએ કે ભાજક શોધવાની વાત કરે, ભાજક મિત્રો ભાજક શોધવાનું હોય, બરાબર, ભાજ્યની વાત આપેલી હોય ભાજક શોધવાનું કે, તો પણ એક જ સૂત્ર આપેલું છે એના આધારે બીજું સૂત્ર જાતે બની જાય. કઈ રીતે, તો કે ભાઈ અને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો ભાગફળ છે આ બાજુ જશે બરાબરની, ખાસ મિત્રો એ નોંધી લે, બરાબરની આ બાજુ જાય તો શું થઈ જશે, તો કે ભાઈ ગુણાકાર હોય તો ભાગાકાર થાય, સરવાળો હોય તો એ બાદબાકી થઈ જાય, બરાબર. તો અહીંયા શું, અહીંયા શું લખવાનું છે, ભાજ્ય બરાબર ઓછા શેષ છેદમાં આવશે ભાગફળ. જો મિત્રો આ રીતે બીજું સૂત્ર બની ગયું ભાજક, બરાબર. કેવા દાખલા પૂછાય ખાસ આપણે જોઈ લે કે ભાજ્ય બરાબર 226 હોય અને ખાસ બાળકો નોંધીએ ભાગફળ બરાબર 18 હોય અને શેષ 10 હોય તો ભાજક શોધો. મિત્રો આ રીતે ભાજક શોધવાનો દાખલા પૂછાય તો આ સૂત્ર છે આપણે હમણાં જોયું એ જોઈ લે, ભાજક બરાબર શું કરવાનું છે, ભાજ્ય ઓછા શેષ છેદમાં ભાગફળ. અહીંયા જોઈએ શું છે, ભાજ્ય શું છે તો 226, શેષ કેટલી છે 10, ભાગફળ કેટલા છે 18, 226 માંથી 10 જશે 216 છેદમાં 18. અહીંયા આપણે ભાગાકાર કરીએ, બરાબર, અહીંયા આપણે ભાગાકાર કરી નાખીએ 216 ને કેટલા વડે ભાગ વડે 18, 18 એકા 18, 3 ઉપરથી ઉતાર્યો છગડો તો 18 2 36. ખાસ બાળકો જોઈએ તો જવાબ આપણો કેટલો આવ્યો, 12. મિત્રો ભાજક કેટલો છે, 12. જે રીતે આપણે અહીંયા ભાજ્ય શોધ્યું એવી રીતે ભાજકનો પણ દાખલો આવી રીતે પૂછાય તો આપણને આવડવો જોઈએ. મિત્રો ક્યારેક ભાગાકારની અંદર એવું પણ પૂછી નાખે છે, ખાસ રીત નંબર 3 આપણે જોઈ લે, આ રીત નંબર 2 જોઈ, બરાબર. હવે આપણે રીત નંબર 3 જોઈ લે કે ક્યારેક એવું કહેવામાં આવે, બરાબર, ભાજક છે મિત્રો, ખાસ આપણે જોઈ લે કે જે ભાજક છે ભૂલથી બદલાવી ગયો, કોઈ પણ રકમ આવે એની અંદર ભાજક છે 4 ને બદલે 5 લેવાઈ ગયું હોય તો દાખલાનો સાચો ઉત્તર શું હશે, બરાબર. જોઈએ આપણે દાખલો, ભાગાકારના એક દાખલામાં સાગરે, ખાસ કરીને 4 ને બદલે 7 ભાજક લેતા, ખાસ મિત્રો અહીંયા જે સાગરભાઈ છે એને 4 ને બદલે કેટલા બધા 7 ભાજક લીધો છે તો ભાગફળ 9 વધે છે,
કેટલું મળ્યું? ભાગફળ બરાબર 9 અને શેષ 1 વધે છે. તો સાચો ઉત્તર શોધો. મિત્રો અહીંયા આ ભાઈની ભૂલ છે. કઈ રીતે? તો સાગરભાઈએ શું ભૂલ કરી છે? એને ભાજક લેવાના હતા 4, એટલે લીધા કેટલા? 7. તો 7 ભાજક લીધા હતા, લેતા તો ભાગફળ કેટલું હોય તો આવ. તો સૌપ્રથમ આપણે તો પેલા ભાજ્ય શોધવાનું. શું શોધવાનું? આવા દાખલાની અંદર જે ભાજ્ય છે એ આપણે શોધી લઈએ. ભાજ્ય કેમ મળશે? તો ભાજક ગુણ્યા ભાગફળ કરી નાખો અને વત્તા શેષ કરી નાખો. બરાબર, વત્તા શેષ કરવાને આની અંદર શું છે? 7 ભાજક છે, 9 ભાગફળ છે, શેષ કેટલી છે? 1. બરાબર, 7 9 63 + 1 એટલે મળી ગયા 64. મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી, આપણે સાચો ઉત્તર શોધવાનું કીધું છે. તો હવે સાચો ઉત્તર શું આવશે? કે સાચો ભાજક ભાજ્ય છે, આપણે ખાસ શું છે? 4 લેવાના છે. ભાજક આપણે શું લેવાના છે? 4. તો હવે આમને આ દાખલાને આપણે 64 ને કેટલા વડે ભાગવાના છે? 4 વડે. ભાજક સાચો ભાજક 4 છે. તો 4 1 4 2 4 6 24. મિત્રો અહીંયા જવાબ આવશે 16. મિત્રો આવા દાખલા પણ ખાસ પૂછાય છે. સાચો ભાજક કયો હતો? 4. એના આધારે જવાબ શું આવ્યો? 16. તો આ 16 છે એ સાચો જવાબ કહેવાય છે. તો આવા પણ દાખલા નવો દિનમાં પૂછાય. તો આવી આપણાથી ભૂલ ન થાય. આવા દાખલા આપણને આવે તો આપણે એક માર્ક કપાઈને એની આપણે ખાસ તકેદારી રાખશું. હવે મિત્રો તમને હોમવર્કમાં દાખલો આપું છું. હોમવર્કમાં તે એક દાખલો આપી દઉં, જાતે કરજો. કઈ સંખ્યાને 12 વડે ભાગતા શેષ 3 વધે છે અને ભાગફળ 11 મળે છે? તો તે સંખ્યા શોધો. મિત્રો આ દાખલો તમે હોમવર્કમાં આપું છું, તમે જાતે કરજો. ખાસ મારી નમ્ર વિનંતી છે કે આવા જ દાખલા તમે જાતે બનાવો, જાતે સંખ્યા બનાવી અને જાતે આવી દાખલા 5 દાખલા કરી નાખો, એટલે જે આ ભાગાકારના જે ભાજક ભાજ્યના દાખલા છે ખાસ એ આપણને આવડી જાય. ખાસ આ રીત નંબર 3 છે એ જોઈ લેજો. ક્યારેક આવા દાખલા ભાગાકારમાં જે ભાજક છે મિત્રો બદલી નાખે, 7 ને બદલે 9 લેવાય જાય, 9 ને બદલે 7 લેવાય જાય, આવું કઈ દાખલામાં ચેન્જ હોય ત્યારે આપણે પહેલા તો આપણે ભાજ્ય મેળવી લેવાનું. ભાજ્ય મેળવ્યા બાદ સાચો જે ભાજક હતો એના વડે આપણે ભાગાકાર નાખવાનો, એટલે સાચો આપણે ઉત્તર મળી જાય. મિત્રો ખાસ આપણા જે નવોદયની લેક્ચરની સિરીઝ છે એનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગામડાના લોકો સુધી આ દાખલા છે આ વિડીયો છે પહોંચવું જોઈએ. તો મારી નમ્ર વિનંતી આ વિડીયોને શેર કરજો, લોકો સુધી પહોંચાડો, એ જ મારી ઈચ્છા છે. મિત્રો હવે પછીના વિડીયોની અંદર કોના ભાગુ સભા છે એના આધારે સાદુરૂપના દાખલા જોવા પ્રયત્ન કરીશું. મિત્રો આભાર, થેન્ક યુ.